हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। इन आवर प्रीवियस लेक्चर वी कैन स्टडी टाइप्स ऑफ द रेजोनेंस। फर्स्ट वन इज रेजोनेंस बिटवीन डबल बॉन्ड एंड पॉजिटिव चार्ज। सेकंड वन इज रेजोनेंस बिटवीन डबल बॉन्ड एंड नेगेटिव चार्ज। थर्ड वन इज रेजोनेंस बिटवीन डबल बॉन्ड एंड लोन पेयर ऑफ इलेक्ट्रॉन। एंड लास्ट जी गया था आपने रेजोनेंस बिटवीन डबल बॉन्ड एंड फ्री रेडिकल। टोटल आपने फोर टाइप्स रेजोनेंस ना कंप्लीट करेला अतः क्या जो डबल बॉन्ड पॉजिटिव चार्ज, डबल बॉन्ड नेगेटिव चार्ज, डबल बॉन्ड लोन पेयर एंड डबल बॉन्ड फ्री रेडिकल प्रेजेंट हो तरह कई रीतने रेजोनेंस करव एनी चर्चा करी गई है। આજના લેક્ચર અંદર આપણે ત્યાર પછી રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ, કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો એની વચ્ચે કઈ રીતના રેઝોનન્સ પોસિબલ છે એના વિશે સ્ટડી કરવાનું છે। તો જોઈએ રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ। તો મારો હેડિંગ રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ। रेजोनेंस જોવાનું છે આપણે ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ ની વચ્ચે। તો જો ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે એક આ રીતનું એક્ઝામ્પલ આપેલું છે CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ CH2। આને આપણે આ રીતના પણ લખી શકીએ CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ CH2। કન્ડિશન આપણે અલ્ટરનેટ પોઝિશનમાં મીન્સ કોન્જ્યુગેશનમાં હોવું જોઈએ। કોન્જ્યુગેશન મીન્સ કે અલ્ટરનેટ પોઝિશન, એકાંતરે આવેલું હોવું જોઈએ। ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અલ્ટરનેટ પોઝિશનમાં છે, મીન્સ કે ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં પ્રેઝન્ટ છે। તો કઈ રીતના રેઝોનન્સ કરશે? જો પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી આપણે ટ્રાન્સફર કરી છે તો આ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? આયા કાર્બન। જો કઈ રીતના કરેલું છે રેઝોનન્સ નો એરો CH2 सिंगल बॉन्ड सी एच, डबल बॉन्ड सी एच, सिंगल बॉन्ड सी एच टू। खास ध्यान आपो, जो शुरुआत में जी कार्बन छे सी एच टू नो, ये कार्बन ने चारे चार वैलेंसी केवी छे? कंप्लीट छे। बे हाइड्रोजन अने बे डबल बॉन्ड नी अंदर। हवे शू करेलो छे आपणे? पाई इलेक्ट्रॉन डेन्सिटी ट्रांसफर करेलो छे। तो आ बॉन्ड ना इलेक्ट्रॉन कोण लई जशे? कार्बन। बॉन्ड ना बन्ने इलेक्ट्रॉन कार्बन लई गयो छे तो कार्बन ऊपर क्यों चार्ज आवशे? નેગેટિવ ચાર્જ આવશે। આયનથી બંધના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે, મીન્સ કે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે। જો કઈ રીતના કર્યું? ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સેપ્ટ કરે છે, મીન્સ કે નેગેટિવ ચાર્જ। ઇલેક્ટ્રોન ડેન્સિટી લૂઝ કરે છે, મીન્સ કે કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ। શરૂઆતમાં કાર્બનની ચારે ચાર વેલેન્સી કમ્પ્લીટ હતી, હવે અહીંયા કાર્બનની ચારે ચાર વેલેન્સી કમ્પ્લીટ છે, એટલા માટે કઈ વસ્તુ કરેલી છે? પોઝિટિવ ચાર્જ, અને બીજી કઈ વસ્તુ કરેલી છે? નેગેટિવ ચાર્જ। ફરી પાછું આમાંથી આ કઈ રીતના પોસિબલ બન્યા? તો આ નેગેટિવ ચાર્જ મીન્સ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરીએ તો આ બોન્ડને ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? અહીંયા ટ્રાન્સફર થાય, ફરી પાછું મળી જાય। ખ્યાલ એવું કઈ રીતના કરેલું? તો ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ કોન્જ્યુગેશન મીન્સ કે અલ્ટરનેટ પોઝિશનમાં પોસિબલ છે, તેમાં રેઝોનન્સ કરતી વખતે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને વસ્તુ પ્રોડ્યુસ થાય છે। જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ રેઝોનન્સ પોસિબલ છે, રેઝોનન્સ પોસિબલ છે, તેમાં કઈ વસ્તુ પોઝિટિવ ચાર્જ છે અને આપણી પાસે બીજી કઈ વસ્તુ છે? નેગેટિવ ચાર્જ પણ છે। તો જ્યારે ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ કરવામાં આવે છે ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ પ્રોડ્યુસ થાય છે। તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ ગયા, ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે।
चलो कई रीतना तो जो आ बॉन्ड ना इलेक्ट्रॉन आया ट्रांसफर था तो आ बॉन्ड ना इलेक्ट्रॉन कौन ले लिया, कार्बन ले लिया, डबल बॉन्ड नेगेटिव चार्ज અને અહીંયા કયો ચાર્જ આવ્યો, પોઝિટિવ ચાર્જ. ફરી પાછું જોતું હોય તો આપણે ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય, સાબુનના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય, તમારી પાછું મળી જાય. એટલે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે આ રીતના આપેલું છે, સેકન્ડ એક્ઝામ્પલ તો સૌથી પહેલા જોવાનું રેઝોનન્સ પોસિબલ છે તો કયો રેઝોનન્સ પોસિબલ છે, તો રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ. ડબલ બોન્ડ છે, સિંગલ બોન્ડ છે, ફરી પાછો કયો બોન્ડ આવ્યો, સિંગલ બોન્ડ. તો આ ડબલ બોન્ડ ક્યારે રેઝોનન્સ ની અંદર પાર્ટનરશિપ કરી શકશે નહીં, શું કામ, તો રેઝોનન્સ ની જે કન્ડિશન છે આપણી ફૂલફિલ થતી નથી, કોન્જ્યુગેશન પ્રેઝન્ટ હોવું જોઈએ, મીન્સ કે અલ્ટરનેટ પોઝિશનમાં ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોવો જોઈએ. હવે જો અહીંયા ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો આ ડબલ બોન્ડ અને આ ડબલ બોન્ડ બંને વચ્ચે કઈ વસ્તુ જોવા મળશે, રેઝોનન્સ જોવા મળશે. કઈ રીતના થશે તો ચાલો જોઈએ. રેઝોનન્સ નું એરો નોટેશન કરીએ, આ ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આ ડબલ બોન્ડ કે રેઝોનન્સ ની અંદર પાર્ટનરશિપ કરશે નહીં, શું કામ, રેઝોનન્સ ની કન્ડિશન ફૂલફિલ થતી નથી એટલા માટે. હવે આમાં કઈ રીતના કરી છે તો જુઓ, બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય, અહીંયા કાર્બન લઈ જાય. તો અહીંયા કઈ વસ્તુ બની જશે, ડબલ બોન્ડ બની જશે, નેગેટિવ ચાર્જ, ને અહીંયા કયો ચાર્જ આવશે, પોઝિટિવ ચાર્જ છે. ફર્સ્ટ વન જેવું જ્યાં સિંગલ બોન્ડ હતો એનું કન્વર્ઝન કેમાં થઈ જાય છે, ડબલ બોન્ડમાં. જ્યાં સિંગલ બોન્ડ હતો એનું કન્વર્ઝન કેમાં થઈ જાય છે, ડબલ બોન્ડમાં થઈ જાય છે. અને જ્યાં ડબલ બોન્ડ હતા બંને સાઈડ, અહીંયા એક બાજુ પોઝિટિવ ચાર્જ આવે છે અને બીજી બાજુ કયો ચાર્જ આવે છે, નેગેટિવ ચાર્જ. ફરી પાછું આમાંથી આ કઈ રીતના મળી શકે, તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થાય, ખેલાવી ગયા શું કરેલું છે, તો ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ જ્યારે કોન્જ્યુગેશનમાં મીન્સ કે અલ્ટરનેટ પોઝિશનમાં પ્રેઝન્ટ હોય ત્યારે કઈ રીતના રેઝોનન્સ કરી શકીએ, હાઉ ટુ રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ, એના આપણે બે એક્ઝામ્પલ જોઈએ. તો વ્યવસ્થિત રીતના બુકમાં નોટ ડાઉન કરી લો, ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ચાલો ત્યાર પછી થર્ડ એક્ઝામ્પલ, એમાં એરોમેટિક રિંગ નો આપણે યુઝ કરીએ છીએ. આ બંને એક્ઝામ્પલ એલિફેટિક, હવે એરોમેટિક રિંગ વાળા જોઈએ. હવે જો આપણી પાસે કાર્બોનિલ ગ્રુપ હોય, C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ ના ઇલેક્ટ્રોન કાં તો ઓક્સિજન લઈ જશે, કાં તો આ સાચું છે, કાં તો આ સાચું, બંનેમાંથી કોઈ પણ એક એરો નોટેશન રાઈટ છે, ફર્સ્ટ વન યા સેકન્ડ વન. તો આપણે ખ્યાલ છે કે બોન્ડ ના ઇલેક્ટ્રોન હંમેશા બોન્ડના ઇલેક્ટ્રોન હંમેશા ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને, આપણી પાસે ટુ ટાઈપ્સ હતા, પ્લસ આઈ એન્ડ માઇનસ આઈ, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે એ બોન્ડના ઇલેક્ટ્રોનને શું કરશે, પોતાની બાજુ મેક્સિમમ એટ્રેક્ટ કરી રાખશે. બોન્ડની ઇલેક્ટ્રોનેગેટિવિટી મીન્સ કે કાર્બન અને ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કેની વધારે છે, ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી બોન્ડના ઇલેક્ટ્રોન મેક્સિમમ કેની બાજુ હશે, ઓક્સિજન બાજુ ટ્રાન્સફર થઈ શકે, કાર્બન બાજુ ક્યારેય ટ્રાન્સફર થઈ શકે નહીં. આમ આપણે ક્યારેય કરી શકી નહીં, આ સાચું છે, શું કામ, ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી,
इलेक्ट्रोनेगेटिविटी वधारे होवाना लीधे बॉन्ड ना इलेक्ट्रॉन ऑक्सीजन तरफ अटैक થશે નહીં કે કાર્બન પછી ખ્યાલ આવી ગયો શું કરેલું છે ચાલો એક એક્ઝામ્પલ જોઈએ આવું આપણે કેમ 12th સાયન્સ માં આપણે ચેપ્ટર આવતું આલ્ડિહાઇડ કાર્બોક્સિલિક એસિડ અને કીટોન વાળું ખ્યાલ હોય તો એની આપણે આ જ રીતના કરતા કાર્બોનિલ ગ્રુપ આપણી પાસે હોય C ડબલ બોન્ડ O આના ઉપર કરતા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ અને આના ઉપર શું કરતા પાર્શિયલી નેગેટિવ ચાર્જ મીન્સ કે બોન્ડ ના ઇલેક્ટ્રોન છે મેક્સિમમ કેને બાજુ અટ્રેક્ટ થયેલા હશે ઓક્સિજન બાજુ શું કામ તો ડ્યુ ટુ ધ હાયર ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ઓક્સિજન કમ્પેર ટુ કાર્બન કાર્બન ની કમ્પેરિઝન માં ઓક્સિજન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાના લીધે બોન્ડ ના ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ મેક્સિમમ હશે એટલા માટે ઓક્સિજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવું ક્યારે કરી શકે નહીં આ વસ્તુ ખોટી છે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આના ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ અને આના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ આ મુજબ કરી શકે નહીં આ મુજબ કરી શકે ડન ચાલો એક્ઝામ્પલ જોઈએ ત્યાર પછી ત્યાર પછી આપણે એક્ઝામ્પલ આ રીતનું આપેલું છે બેન્ઝાલ્ડિહાઇડ આપણે આપેલું છે બેન્ઝાલ્ડિહાઇડ છે બેન્ઝીન એની ઉપર CHO તો આપણે એને શું કહેતા બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ ની અંદર રેઝોનન્સ પોસિબલ છે જો પોસિબલ છે તો ક્યુ રેઝોનન્સ પોસિબલ છે તો આપણે અત્યારે લાગી ડબલ બોન્ડ પોઝિટિવ ડબલ બોન્ડ નેગેટિવ ડબલ બોન્ડ લોન પર ડબલ બોન્ડ ફ્રી રેડિકલ એન્ડ નાઉ ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ તો શરૂઆતમાં જોઈએ તો આમાં ખ્યાલ ના આવે કે સર આમાં રેઝોનન્સ ક્યુ પોસિબલ છે ત્યાર લાગે આપણે ભણી ગયા એમાંથી ક્યુ રેઝોનન્સ થશે તો જો એક્ચ્યુઅલી આપણે બેન્ઝાલ્ડિહાઇડ ને આ રીતના લખી શકી બેન્ઝાલ્ડિહાઇડ છે એને આપણે આ રીતના લખી શકી ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન બંને વસ્તુ સેમ જ છે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને હાઇડ્રોજન જ હોય પરંતુ આને સેપરેટ કરીને બોન્ડને અલગ દર્શાવેલા છે અને કમ્બાઈન કરેલું છે CHO આ આલ્ડિહાઇડ ને આપણે આ પણ રીતે લખી શકીએ CHO લખો અથવા C ડબલ બોન્ડ OH લખો બંને આલ્ડિહાઇડ જ છે બંને સેમ જ છે તો જો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ આવું રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ આપણો રેઝોનન્સ નો ટાઈપ્સ આવી ગયો રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ તો ચાલો હવે આને પણ આપણે અલગ કરી નાખીએ ક્યારે તમને અલગ એક્ઝામ માં આપેલું હશે નહીં CHO કરીને જ આપેલું હશે આપણે સેપરેટ કરી દઈ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન હાઇડ્રોજન ચાલો રેઝોનન્સ ની સાઈન કઈ રીતના થશે ચાલો જુઓ કાર્બન અને ઓક્સિજન છે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ રેઝોનન્સ થાય તો એરો નોટેશન કઈ રીતના કરું ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે તો જો બોન્ડ ના ઇલેક્ટ્રોન જો ઓક્સિજન લઈ જશે તો કાર્બન આઈ થી બોન્ડ ના ઇલેક્ટ્રોન લેશે તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે તો ફર્સ્ટ રેઝોનન્સ કઈ રીતના ચાલો જોઈએ આ બંને ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ શું કામ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી એટ્રેક્ટ કરી છે એટલા માટે અહીંયા ડબલ બોન્ડ આ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી કાર્બન અને કાર્બન વચ્ચે ટ્રાન્સફર થાય તો આ ઇલેક્ટ્રોન ડેન્સિટી કોણ લઈ જાય ઓક્સિજન લઈ જાય ખેલાવી ગયો તો ચાલો પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર થઈ છે તો કાર્બન ઉપર કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવશે આપણે કીધું તું
જો રેઝોનન્સ ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે કરવામાં આવે તો પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ પ્રોડ્યુસ થાય છે, તો નેગેટિવ એન્ડ પોઝિટિવ. ચાલો હવે તો આપણો ટાઈપ ફર્સ્ટ ટાઈપ આવી ગયો, રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ પોઝિટિવ ચાર્જ. બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે, તો જ્યાં પોઝિટિવ ચાર્જ હતો અહીંયાથી એક કાર્બન મૂકીને નેક્સ્ટ કાર્બન ઉપર. ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન નેગેટિવ ચાર્જ એચ. ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ એન્ડ એચ. અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. જ્યાં પોઝિટિવ હતો ત્યાંથી એક કાર્બન મૂકીને નેક્સ્ટ કાર્બન ઉપર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ કઈ રીતના કરશે? ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા ટ્રાન્સફર થશે. ડબલ બોન્ડ ડબલ બોન્ડ જ્યાં પોઝિટિવ ચાર્જ હતો ત્યાંથી એક કાર્બન મૂકીને નેક્સ્ટ કાર્બન પર. ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ એન્ડ એચ. હવે જો કઈ રીતના ઓક્સિજન પોતાની પાસે રહેલા એક લોન પર આયા ટ્રાન્સફર કરશે, તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન કે આવશે? અહીંયા આવશે. તો ફર્સ્ટ હતું એવું જ લાસ્ટ મળી જશે, પરંતુ ડિફરન્ટ ખાલી કેટલાનું આવશે? બોન્ડ ની પોઝિશન કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ CH4. હવે આને આપણે અલગ દર્શાવવું હોય તો આલ્ડિહાઇડ ની જેમ જ દર્શાવી દઈએ, તો આપણે અલગ સેપરેટ કરીને દર્શાવી દઈએ. આપણે ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એચ. જો લાસ્ટ વન એન્ડ ફર્સ્ટ વન બોથ આર સેમ, બંને સરખું છે, બેન્ઝાલ્ડિહાઇડ છે, પરંતુ પોઝિશન કેવી થઈ જાય છે ડબલ બોન્ડ ની? જ્યાં ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ બોન્ડ આવી જાય છે, જ્યાં ડબલ બોન્ડ હતા ત્યાં સિંગલ બોન્ડ, અને જ્યાં સિંગલ બોન્ડ હતા ત્યાં શું આવી જાય છે? ડબલ બોન્ડ. તો મીન્સ કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ બંને સેમ જ છે, પરંતુ બોન્ડ ની પોઝિશન કેવી થઈ જાય છે? અલગ અલગ થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે શરૂઆતમાં એલિફેટિક નું એક્ઝામ્પલ જોયું હતું, હવે એરોમેટિક નું એક્ઝામ્પલ જોઈ ગયા. હવે ખાસ નોટ, આઈએમપી એક્ઝામ્પલમાં આપણી પાસે આ રીતનું એક્ઝામ્પલ આપેલું હોય, ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એચ. ચાલો આમાં ક્યારે આ રીતના નહીં કરવાનું? ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા ટ્રાન્સફર કરીએ તો આ ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા, આ વસ્તુ કેવી છે? ખોટી છે, રાઈટ. આ મુજબ ક્યારેય કરી શકી નહીં. એ તો આપણે કીધું શું કામ? તો કાર્બોનિલ ગ્રુપ હોય, કોઈ પણ કાર્બોનિલ ગ્રુપ હશે, હંમેશા ઓક્સિજન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી બોન્ડ ના ઇલેક્ટ્રોન ને હંમેશા ઓફસાઇડ ટ્રાન્સફર કરવા, ઓફસાઇડ ટ્રાન્સફર કરવા. આમાં આપણે કઈ સાઈડ ટ્રાન્સફર કરેલા છે ઇલેક્ટ્રોન ડેન્સિટી? ડાઉન સાઈડ. ડાઉન સાઈડ ક્યારેય કરી શકે ને, ઓફસાઇડ જ કરી શકે. શું કામ? ડ્યુ ટુ ધ મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ધ ઓક્સિજન કમ્પેરિઝન બિટવીન કાર્બન એન્ડ ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન ની કમ્પેરિઝન કરી છે ત્યારે ઓક્સિજન ની વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી હોવાના લીધે બોન્ડ ના ઇલેક્ટ્રોન હંમેશા ઓક્સિજન જ લઈ જશે. મીન્સ કે એરો રોટેશન કઈ સાઈડ હશે? ઓફ સાઈડ જ હશે. આ રીતના ક્યારેય કરી શકે નહીં કે આ ડબલ બોન્ડ આયા ટ્રાન્સફર થાય ને આ ડબલ બોન્ડ ના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર થાય, ખોટું છે. આ મુજબ જ કરી શકીએ. તો એક ફેર વ્યવસ્થિત બુકમાં જોઈ લ્યો, લખી લ્યો, ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ
ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કે જેની અંદર આપણે જોશું કે કઈ રીતના ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ પોસિબલ છે. હજુ એક્ઝામ્પલ જોતા હતા આપણે, શરૂઆતમાં કઈ એક્ઝામ્પલ જોઈ ગયા? ફર્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે આ હતું, સેકન્ડ એક્ઝામ્પલ આપણે કયો જોઈ ગયા? થર્ડ એક્ઝામ્પલ આપણી પાસે કયું હતું? એરોમેટિક રિંગ વાળું. ચાલો ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈ છે કે જેમાં કઈ રીતના પોસિબલ છે ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ. જો આપણે આ રીતનું એક કમ્પાઉન્ડ આપેલું છે, એરોમેટિક રિંગ છે, COCH3 છે, તો કઈ રીતના રેઝોનન્સ થાય એની ખાલી જસ્ટ હિન્ટ જોઈ લે. ત્યાર પછી સેમ ટુ સેમ જે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એક્ઝામ્પલ કરાવેલા છે એ મુજબ જ કરવાનું થશે. શરૂઆતમાં આપણે આ રીતના આપી દીધું હોય ને, કીધું હોય કે રેઝોનન્સ કરો, તો કયું રેઝોનન્સ નું ટાઈપ છે? એટલે કે આપણે કેટલા ટાઈપ જોઈએ રેઝોનન્સ ના? 5 ટાઈપ જોઈ ગયા. આ પાંચમાંથી કયું પોસિબલ છે? ક્યાં ક્યાં હતા? ડબલ બોન્ડ પોઝિટિવ, ડબલ બોન્ડ નેગેટિવ, ડબલ બોન્ડ લોન પેર, ડબલ બોન્ડ ફ્રી રેડિકલ એન્ડ ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ. આ 5 ટાઈપ્સ માંથી કોઈ પણ એક ટાઈપ પોસિબલ છે પૂછે, તો કયો પોસિબલ છે? તો COCH3 આપી દીધું છે ને, સાયક્લિક રિંગ આપી દીધી છે, બેન્ઝીન રિંગ આપી દીધી છે. તો જોતા તો આમાં ખ્યાલ આવે નહીં કે આમાંથી કયું પોસિબલ છે. છે તો પાંચમાંથી એક જ. જો કઈ રીતના હિન્ટ આપી છે, આ રીતના લખી શકીએ ને, ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, CH3. ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ આવી ગયું. ટુ ટાઈપ્સ આવ્યું આપણી પાસે, કોન્જ્યુગેશન બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ. આઈ નહીં, આઈ નહીં, આઈ નહીં, આઈ નહીં, નહીં કયું પોસિબલ છે? ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ હોય છે. ચાલો ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ રેઝોનન્સ પોસિબલ છે ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે. ત્યાર પછી આપણે આ રીતે એક્ઝામ્પલ આપી દીધું છે, CH3 CO CH3. આમાં કહેવાનું છે કે રેઝોનન્સ પોસિબલ છે. જો પોસિબલ છે તો કયું છે? ડબલ બોન્ડ પોઝિટિવ, ડબલ બોન્ડ નેગેટિવ, ડબલ બોન્ડ લોન પેર, ડબલ બોન્ડ ફ્રી રેડિકલ કે ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ. તો ચાલો જોઈએ, આ રીતે લખી શકી, CH3 C ડબલ બોન્ડ O CH3. હાલો આપણી પાસે એક ડબલ બોન્ડ છે, બીજો ડબલ બોન્ડ છે નહીં, તો ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ પોસિબલ આમાં કરી શકીએ નહીં. ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે જે આપણે રેઝોનન્સ નો ટાઈપ્સ જોયા કે જે આમાં કેમ કાર્બોનિલ ગ્રુપ હતું અને રેઝોનન્સ કરતા, એ રીતના આમાં પોસિબલ છે નહીં. કન્ડિશન મસ્ટ બી ફુલફિલ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ. ચાલો ત્યાર પછીની પણ એક કન્ડિશન ફુલફિલ થતી નથી. કઈ? ડબલ બોન્ડ પોઝિટિવ, ડબલ બોન્ડ નેગેટિવ, ડબલ બોન્ડ લોન પર, ડબલ બોન્ડ ફ્રી રેડિકલ, કશું છે ને, મીન્સ કે રેઝોનન્સ જોવા મળશે નહીં. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે, આ રીતના આપેલું છે આપણે, ચાલો રેઝોનન્સ પોસિબલ કરું. જો ડબલ બોન્ડ છે, સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ આયા પણ નથી, ડબલ બોન્ડ આયા પણ નથી, એકઈ સાઈડ ડબલ બોન્ડ પોસિબલ છે નહીં, મીન્સ કે આમાં રેઝોનન્સ આપણે કરવું હોય તો રેઝોનન્સ કરી શકી નહીં. શું કામ? તો અહીંયા મારી પાસે ડબલ બોન્ડ છે પરંતુ એને કોન્જ્યુગેશનમાં સેકન્ડ ડબલ બોન્ડ છે નહીં, એટલે માટે ડબલ આમાં રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ કરી શકી.
એટલે આવી ગયો તો આપણે રેઝોનન્સ નું ક્યુ ટાઈપ્સ જોયો, પાંચમા નંબર નો ટાઈપ જોઈ ગયા, પહેલો બીજો ત્રીજો ચોથો એન્ડ પાંચમો. ફિફ્થ નંબર ની અંદર આપણી પાસે કોન્જ્યુગેશન બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ હોય, મીન્સ કે રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે કરવું હોય તો કઈ રીતના પોસિબલ છે, તો એક જ વસ્તુ યાદ રાખવાની, કન્ડિશન મસ્ટ બી ફૂલફિલ, અલ્ટરનેટ પોઝિશનમાં આવવું જોઈએ. ત્યાર પછી સેકન્ડ, કે જ્યારે ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ કરવામાં આવે છે ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ પ્રોડ્યુસ થાય છે, બે કન્ડિશન ખાસ યાદ રાખવાની. અને જ્યાં લગી રેઝોનન્સ થતું હોય કાં તો ક્લોકવાઇઝ કાં તો પછી એન્ટી ક્લોકવાઇઝ, ત્યાં લગી કન્ટિન્યુ રેઝોનન્સ કરવાનું, સ્ટોપ કરી દેવાનું. કે જેને એક્ઝામ્પલ ની આપણે પ્રેક્ટિસ કરી ગયા, ચોથું પાંચમું અને છઠ્ઠું એક્ઝામ્પલ, ચોથામાં પોસિબલ છે રેઝોનન્સ, પાંચમાં પોસિબલ છે નહીં, સેમ ટુ સેમ છઠ્ઠામાં પણ રેઝોનન્સ પોસિબલ છે નહીં, એટલે એ વસ્તુ કરેલું છે. તો ત્યાર પછી નેક્સ્ટ લેક્ચર અંદર આપણે રેઝોનન્સ નું છેલ્લું ટાઈપ, ટોટલ રેઝોનન્સ છ પ્રકારે જોવા મળે છે, એમાંથી આપણે કેટલા કમ્પ્લીટ કર્યા, પાંચ કમ્પ્લીટ કર્યા, લાસ્ટ બાકી છે. લાસ્ટ પૂરું કર્યા પછી રેઝોનન્સ કમ્પ્લીટ પૂરું થશે, રેઝોનન્સ નો ટોપિક કે જેની અંદર છ ટાઈપ્સ પડે છે, તો પાંચ કમ્પ્લીટ કરી ગયા, લાસ્ટ વન બાકી છે. તો નેક્સ્ટ લેક્ચર અંદર આપણે લાસ્ટ વન જોશી અને રેઝોનન્સ ના ટોપિક ને કેવું કરશે કમ્પ્લીટ કરશે, એના વધારે એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરીશું. તો આજે અહીંયા લગી રાખીએ.